સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના હસ્તે બે સ્કૂલોમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને સેનેટાઇઝ પેન માસ્ક બોટલની કીટ આપી સારા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો। કોરોનાના કપરાકારમાં દેશ અને દુનિયાભરમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને વધુ સંક્રમણ ન ફેલાય અને વિદ્યાર્થીઓની ચિંતા કરી સરકાર દ્વારા સારા કોલેજો બંધ કરવાનો નિર્ણય લીધો હતો અને 10 મહિના બાદ ફરી કોરોનાના નહિવત અસર વચ્ચે સરકાર દ્વારા વિદ્યાર્થીઓ ભવિષ્યની ચિંતા કરી શાળા ચાલુ કરવાનો નિર્ણય શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા લેવામાં આવ્યો છે। ત્યારે પ્રાંતિજ ખાતે પણ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના હસ્તે પ્રાંતિજ ખાતે બે સ્કૂલના વિદ્યાર્થીઓને સારા પ્રવેશ અપાયો હતો, જેમાં પ્રાંતિજ ખાતે આવેલ નગરપાલિકા સંચાલિત સેટ PNL હાઈસ્કૂલ ખાતે 170 વિદ્યાર્થીઓને કીટ આપીને શુભેચ્છા શુભકામનાઓ પાઠવી સારા પ્રવેશ કરાયો હતો, તો પ્રાંતિજ કેરવણી મંડળ સંચાલિત અવરોન હાઈસ્કૂલ ખાતે પણ 300 વિદ્યાર્થીઓને કીટ આપીને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવીને ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો, તો પ્રાંતિજ સેટ PNL હાઈસ્કૂલ ખાતે રાજ્યમંત્રી વાસણભાઈ આહિરનું નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ ફળિયા દ્વારા ગુલદસ્તો આપીને સન્માન કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નીરવભાઈ પરીખ, નગરપાલિકાના કોર્પોરેટરો સહિત શાળાના આચાર્ય શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। તો અવરોન હાઈસ્કૂલ ખાતે પણ સંસ્થાના મંત્રી રઈસભાઈ કસબાતી દ્વારા રાજ્યમંત્રી વાસણભાઈ આહિરને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। તો શાળાના આચાર્ય PK પટેલ દ્વારા પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। તો રાષ્ટ્રીય આચાર્ય સંઘ વતી તથા સાબરકાંઠા જિલ્લાના શિક્ષણ સંઘના ઉપાધ્યક્ષ રાવલ જગદીશભાઈ રાવલ દ્વારા મંત્રીનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી સંસદ પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, ભાજપ સહે પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ પ્રમુખ ગિરીશભાઈ પટેલ, શિક્ષણ અધિકારી SK વ્યાસ, જયંતિભાઈ પટેલ સહિત શાળાના આચાર્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। તો રાજ્યમંત્રી દ્વારા અવરોન હાઈસ્કૂલ ખાતેથી જિલ્લાના વિદ્યાર્થીઓને ઓનલાઈન શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી। સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ મુકામે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને એડમિશન આપવા માટે અને વેલકમ કરવા માટે, એનું સુસ્વાગતમ કરવા માટે આજે સમગ્ર રાજ્યમાં આ જનપ્રિય આપણા લાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં આજથી શાળાઓ ખુલે છે। સામાન્ય રીતે જનજીવન સામાન્ય થાય બધાનો આપણો હેતુ છે। બહુ લાંબા કાળ સુધી કોરોનાની મહામારીએ આપણે બધાને જકડી રાખ્યા હતા, પછી સ્ટુડન્ટ્સ હોય, વેપારી હોય, ખેડૂત હોય, મજૂર વર્ગ હોય, બધાને આની અસરો તો પહોંચી હતી। પરંતુ આ દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર વિશ્વને બતાવી આપ્યું કે હિન્દુસ્તાન એટલે સૌથી મોટી લોકશાહી ધરાવનારો આ દેશ, 130 કરોડની આબાદીવાળો, એમાં પણ આપણે કોરોનાને મહાન અંશે મહાત કરી શક્યા છીએ। એ જ રીતે આ રાજ્યમાં ગુજરાત રાજ્ય પણ સૌથી મોખરે રહ્યું છે અને સોશિયલ ડિસ્ટન્સનું પૂરેપૂરું અમલ થાય, ઓછામાં ઓછી આપણા સ્વજનોની તકલીફ થાય, એ રીતના અનેક પગલાઓ લીધા છે। 9 મહિના 10 મહિના સુધી આ રાજ્ય સરકારે 4 વખત અનાજ વિતરણ કર્યું, ગરીબ લોકો માટે રાશન આપ્યું, આજે આવી અનેક જરૂરિયાતમંદ લોકો માટેની રાજ્ય સરકારે યોજનાઓ આપી કરી અને એના ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। આટલી લાંબી યાતનાઓ પછી સામાન્ય જનજીવન બને એવું આપણા સૌનું એક મકસદ હોય છે, વિચાર હોય છે। આજે મારે આજે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવવાનું થયું છે, તો પ્રાંતિજમાં અને આ જિલ્લામાં લગભગ 350 શાળા, માધ્યમિક શાળાઓ આજથી ખુલી રહી છે 10મા અને 12મા ધોરણની। એવા બધા જ વિદ્યાર્થીઓને હું હૃદયપૂર્વકના ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને માનનીય મુખ્યમંત્રીશ્રી અને આદરણીય શિક્ષણ મંત્રી આદરણીય ભૂપેન્દ્રસિંહજીને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કે આવનારી ભાવિ પેઢી માટે આપણે
ઉજ્જવળ ભવિષ્યની કામના કરી. થેન્ક યુ. મહામારી દરમિયાન અમારી પ્રાંતિક સેવા મંડળ 45 તમામ સંસ્થાઓ આઈટીઆઈ, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, ગુજરાતી મીડિયમ, સાયન્સ પ્રવાહ, બાલ મંદિર તથા કેજી તમામ બાળકો અને ઓનલાઈન શિક્ષણ સતત ચાલુ રહ્યું છે. એમની પૂરક પરીક્ષાઓ, રેગ્યુલર વીકલી પરીક્ષાઓ બધું સતત અમારા સ્ટાફ દ્વારા સતત લેવામાં આવી છે. અને હવે ગુજરાત સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ હવે જે સ્કૂલો ચાલુ થઈ આ પ્રમાણે એમાં સેનિટાઈઝરની વ્યવસ્થા કરી, સેનિટાઈઝર રૂમ કરી અને દરેક વિદ્યાર્થી વાલી વિદ્યાર્થી અને શિક્ષકો સ્ટાફની તમામ એ કરી અને તમામની એ લેવામાં આવે છે. આ સંસ્થા આગળ પણ હવે સંપૂર્ણ સરકારની ગાઈડલાઈનનું પાલન કરી અને આવનારા દિવસોમાં બાળકોની કસોટીઓ, પરીક્ષાઓ અને વાર્ષિક પરીક્ષાઓનું આયોજન કરી અને બાળકો અભ્યાસથી વંચિત ના રહે તેના તમામ પ્રયત્નો અમે કરીશું. આજના આ કાર્યક્રમમાં માનનીય મંત્રી શ્રી વાસણભાઈ આહિર સરકારશ્રી તરફથી અહીંયા પધારેલ હતા અને અમારા 400 બાળકોને કીટ તથા એનું વિતરણ કરી અને સમજ આપેલ હતી.